વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. છ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્રણ સમિટમાં સામેલ થશે. 40થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના 24થી વધુ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી જાપાન, પાપુઆ ન્યૂગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓ આ ત્રણ દેશોમાં કુલ ચાર દિવસ વિતાવશે. પીએમ મોદીના પ્રવાસની શરૂઆત જાપાનથી થવા જઈ રહી છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન 19-21 મે દરમિયાન જાપાનમાં G7 દેશોની સમિટમાં સામેલ થશે. પીએમ મોદી પહેલીવાર હિરોશિમા જશે. G7 શિખર સંમેલનમાં ભાગ લેવા સિવાય વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. આજનો દિવસ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અનોખો દિવસ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આજના દિવસે બે નવા જજો શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે ત્રણ જજોને છેલ્લો દિવસ રહેશે, એટલે કે તે નિવૃત્ત થઈ જશે. કેમ કે શનિવારથી ઉનાળા વેકેશનની શરૂઆત થઈ રહી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કેવી વિશ્વનાથન, જેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે. જ્યારે કે સુપ્રીમ કોર્ટની પરંપરા મુજબ ત્રણ જજ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ, જેઓ જૂનમાં નિવૃત્ત થશે, તેઓ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ સાથે બેન્ચ શેર કરશે. જો કે ત્રણે એક સાથે બેન્ચ શેર નહીં કરે. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે જલીકુટ્ટીની રમતને પરવાનગી આપતા કાયદાની બંધારણીયતા પર મહારાષ્ટ્ર અને તમિલનાડુ અને કર્ણાટકની સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સંશોધન અધિનિયમ, મહારાષ્ટ્ર અધિનિયમ, કર્ણાટક એક્ટ પર કહ્યું છે કે ત્રણે રાજ્યના અધિનિયમ યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કાયદા હેઠળ પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે ગયા વર્ષે 8 ડિસેમ્બરના રોજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમિલનાડુમાં જલ્લિકટ્ટુ રમતને સમર્થન કરનારા લોકો ઉજવણી કરવામાં આવી હતી. આ મુદ્દે વાતચીત કરતા તમિલનાડુના મંત્રી એસ રેગુપતિએ જણાવ્યું હતું કે અમારી સંસ્કૃતિ અને પરંપરાનું સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ કરવામાં આવ્યું છે. Legal battle we have won in the legal battle. It is a wishes of the Tamil Nadu people. They want to continue the Jallikattu sports. It is a heroism of the Tamil Nadu village youth people. So our tradition, culture, everything has been protected by our leader Talabadi through the lawyers, and the Supreme Court has given a very good judgment today, and all the five benches of the constitutional bench have given the same opinion. So it is a great success. બિહારમાં જાતિ આધારિત સર્વેને લઈને નીતિશ સરકારને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત સર્વે પર પટના હાઈકોર્ટના વચગાળાના સ્ટેને હટાવવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે 14 જુલાઈએ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટે સર્વેને પ્રાથમિક દ્રષ્ટિએ ગેરબંધારણીય ગણીને વચગાળાનો સ્ટે આપ્યો છે. તેની સામે બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાઈકોર્ટે કેટલાક વાંધાઓ નોંધ્યા છે. પહેલા ત્યાં સુનાવણી કરવી વધુ સારું છે. જો હાઈકોર્ટ આગામી તારીખ તેની સુનાવણી નહીં કરે તો અમારી સમક્ષ મામલો મૂકો. આ પહેલા બુધવારે સુનાવણી થઈ શકી ન હતી, જેથી ગુરુવારે જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ રાજેશ બિંદલાનીએ આ મામલે સુનાવણી કરી હતી. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી 5 દિવસના બિહાર પ્રવાસ બાદ પરત ફર્યા, પરંતુ પટના એરપોર્ટથી રવાના થવાના હતા ત્યારે રનવે પર ભક્તોનો જમાવડાનો નજારો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. આ મામલે મહાગઠબંધનને બાબાના સમર્થનમાં ઉતરેલી ભાજપને આડે હાથ લેવાનું શરૂ કર્યું. બાબા બાગેશ્વર ગુરુવારે સાંજે પટનાથી નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ભક્તોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. પહેલા પટના એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર હંગામો થયો અને ત્યારબાદ બાબાના ભક્તો એરપોર્ટની અંદર રનવે પર દોડતા નજરે પડ્યા. ચાર્ટર પ્લેનમાં રવાના થતા પહેલા બાબાની આસપાસ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. રાજસ્થાનના જેસલમેરમાં આશરો લઈ રહેલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના કેટલાક ઘર ગેરકાયદેસર અતિક્રમણ હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત લોકો દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેસલમેરના કલેક્ટર ટીના ડાધીના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
आ मुद्दे बातचीत करता राजस्थान मंत्री प्रताप खाजरियावासे जणाव्युं के अधिकारीओए खोटुं कर्युं छे, तेमणे जवाब आपवो पड़शे, अमे आ मामलामां कार्यवाही करीशुं। तेमणे कह्युं के राजस्थान सरकारना कायदा प्रमाणे पुनर्वसन विला कोईने त्यांथी हटावी शकाय नहीं, आ खूब ज गंभीर मामलो छे। इटलीमां उत्तरमां आवेला एमेलिया रोमांगा प्रांतमां भारे वरसाद संबंधित घटनाओना कारणे कुल 9 लोकोना मौत थया छे। चालू सप्ताह दरमियान इटलीना रोमांगा प्रांतमां मुशळधार वरसादना कारणे 300 થી વધુ વખત ભૂસ્ખલનના બનાવ બન્યા। આ સાથે 23 નદીઓમાં પૂરની સ્થિતિ છે, જ્યારે કે 400 થી વધુ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે। કુલ રીતિ એગ્રીકલ્ચર એસોસિએશન તરફથી જણાવવામાં આવ્યું છે કે ફૂટવેલી તરીકે ઓળખાતા વિસ્તારમાં 5000 થી વધુ ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે લગભગ 1 બિલિયન યુરોનું નુકસાન થયું છે। વડાપ્રધાન મોદીએ ગુરુવારે દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું ઉદઘાટન કર્યું હતું। આ એક્સપોનું આયોજન 47મા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી માટે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। આ વર્ષે આઈએમડીની થીમ મ્યુઝિયમ્સ વેલ બીંગ છે। મ્યુઝિયમ એક્સપોને મ્યુઝિયમ પ્રોફેશનલ સાથે મ્યુઝિયમો પર સર્વગ્રાહી વાર્તાલાપ શરૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી તેઓ ભારતના સંસ્કૃતિ કેન્દ્રો તરીકે વિકાસ કરી શકે। पूरी पृथ्वी को एक परिवार मानकर अपने संसाधनों को बचाना है। मेरा सुझाव है कि हमारे म्यूजियम्स इन वैश्विक प्रयासों में एक्टिव पार्टिसिपेंट्स बने। हमारी धरती ने बीती सदियों में कई प्राकृतिक आपदाएं झेली है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। દરમિયાન તેમણે સંબોધન કરતા કહ્યું કે છેલ્લા 8-9 વર્ષોમાં ઓડિશામાં રેલ પ્રોજેક્ટ્સના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે। વર્ષ 2014ના પ્રથમ 10 વર્ષમાં અહીં દર વર્ષે સરેરાશ માત્ર 20 કિલોમીટરની રેલ લાઇન નાખવામાં આવી હતી, પરંતુ વર્ષ 2022-23માં અહીં લગભગ 120 કિલોમીટર નવી રેલવે લાઇનો નાખવામાં આવી છે। से दर्शन के लिए पुरी जाना हो या पुरी से किसी काम के लिए कोलकाता जाना हो, ये यात्रा केवल 6.5 घंटे की रह जाएगी। इससे समय भी बचेगा, व्यापार और कारोबार भी बढ़ेगा और युवाओं के लिए नए अवसर भी तैयार होंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે। લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા આમંત્રણ આપ્યું। નિવેદન અનુસાર નવા સંસદ ભવનનું કામ પૂર્ણ થઈ ગયું છે। પીએમ મોદી એવા સમયે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે જ્યારે તેમના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સીએમ અને ડેપ્યુટી સીએમની પસંદગી બાદ હવે કેબિનેટમાં કોને કોને સમાવવા તેના પર મંથન શરૂ થઈ ગયું છે અને આ બાબતે ચર્ચા કરવા માટે પદનામિત સીએમ સિદ્ધારમૈયા અને પદનામિત ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર દિલ્હીની મુલાકાતે છે। સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પોતાના જૂથના લોકોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તે માટે પ્રયત્ન કરશે, તો પ્રધાનમંડળ નિર્માણમાં જાતિ વિસ્તાર અને વરિષ્ઠતાના આધારે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે। સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે કેટલાક પ્રધાનો 12:30 વાગે આસપાસ બેંગલુરુ ખાતે શપથ ગ્રહણ કરવાના છે। કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના અને ઉપમુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારના નામની જાહેરાત બાદ વાતચીત કરતા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં બધું ઠીક છે અને સારું રહેશે। ડીકે શિવકુમારે કહ્યું કે ધારાસભ્ય મંડળની બેઠકમાં અમે એક લાઇનનો ઠરાવ પસાર કર્યો હતો, જેમાં પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તેનો સ્વીકાર કરીશું તેવું જણાવ્યું હતું અને અમે તેનું પાલન કરીશું। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમને ફોન કરીને જણાવ્યું હતું કે અમારે સાથે કામ કરવાનું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મુદ્દે અમને જાણકારી આપી હતી। ડીકે શિવકુમારે કહ્યું કે જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તેનો અમે સ્વીકાર કર્યો છે। What has happened to Congress party? Everything is well. Everything will be well.
is going to be well. We had made a one line resolution that whatever the high command will take a decision, we'll abide by it. Ultimately, Rahulji called me and said, you all have to work together. Congress President Mallikarjun Kargeji called us and gave this diktat. We all have accepted whatever the formula has been generated. कांग्रेस पार्टीए कर्नाटक मुख्यमंत्री तरीके सिद्धरमैया ने उप मुख्यमंत्री तरीके डीके शिवकुमार नाम ने सत्तावार जाहरात करी। कांग्रेस पार्टी सूत्रों प्रमाण बने नेताओं शपथ ग्रहण समारोह 20 मे रोज योजा सूत्रों प्रमाण आगामी दिवसों दरमियान पार्टी कैबिनेट मंत्रियों नाम की जाहरात करते। कर्नाटक कांग्रेस प्रदेश प्रमुख डीके शिवकुमार धारासभ्य मंडल की बैठक में कैबिनेट मंत्रियों विषय जाहरात करी शके छे। डीके शिवकुमारे तमाम धारासभ्यों ने बेंगलुरु इंदिरा गांधी भवन खाते बैठक में हाजर रहेवा माटे पत्र लख्यो हतो। कांग्रेस पार्टी सूत्रों जणाव्यु कि डीके शिवकुमारे त्याग करी पार्टी हित में उप मुख्यमंत्री पद स्वीकार कर्यु छे। 75 वर्षे सिद्धरमैया अगाउ पण कर्नाटक मुख्यमंत्री रही चुक्या छे। कांग्रेस पार्टीए कर्नाटक मुख्यमंत्री पद माटे सिद्धरमैया अने उप मुख्यमंत्री तरीके डीके शिवकुमारना नामनी जाहेरात करी। सूत्रों पास की मिली माहिती प्रमाण बने नेताओं 20 तारीखे शपथ ग्रहण करवाना है, जो कि कांग्रेस पार्टीए समान विचार धरावता राजकीय पक्षों ने शपथ ग्रहण समारोह में आमंत्रण पाठव्यू छे। कर्नाटक कांग्रेसे झारखंड मुख्यमंत्री हेमंत सोरेन, तमिलनाडु मुख्यमंत्री एमपी स्टालिन, तेलंगाना मुख्यमंत्री केसीआर, पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी, समाजवादी पार्टी अध्यक्ष अखिलेश यादव, एनसीपी प्रमुख शरद पवार, बिहार मुख्यमंत्री नीतीश कुमार, उप मुख्यमंत्री तेजस्वी यादव, नेशनल कॉन्फ्रेंस प्रमुख फारूक अब्दुल्ला और उड़ीसा मुख्यमंत्री नवीन पटनायक ने शपथ ग्रहण समारोह माटे आमंत्रण पाठव्यू छे। आ शपथ ग्रहण समारोह में कांग्रेस नेता राहुल गांधी, सोनिया गांधी और प्रियंका गांधी वाड्रा ने पण आमंत्रण पाठवामां आव्युं छे। वर्ष 2023 कर्नाटक विधानसभा की चूंटणी में बहुमत मिळवा बाद कांग्रेस पार्टी प्रदेश मुख्यमंत्री तरीके सिद्धरमैया नाम की जाहरात करी। आ साथ डीके शिवकुमार ने कर्नाटक उप मुख्यमंत्री बनावामां आवशे। कांग्रेस पार्टी महासचिव केसी वेणुगोपाल द्वारा आ जानकारी अपाई और कहूं कि वर्ष 2024 सुधी डीके शिवकुमार कर्नाटक कांग्रेस प्रदेश प्रमुख पद पर यथावत रहेशे। कांग्रेस पार्टी ने सत्तावार जाहरात पहला सिद्धरमैया और डीके शिवकुमार दिल्ली में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे और राहुल गांधी ने मळ्या हता। कांग्रेस विधानसभा की चूंटणी में कांग्रेस पार्टी 135 बैठकों पर जीत मेळवी हती। I will be the Chief Minister of Karnataka. D.K. Shivakumar will be the only one Deputy CM of Karnataka. He will continue as a PCC President till the Parliament election is over. वर्ष 2023 कर्नाटक विधानसभा की चूंटणी में कांग्रेस ने पूर्ण बहुमत मिल्यू त्यारे प्रदेश मुख्यमंत्री नाम नक्की करने बाबते दिल्ली में बैठकों दौर चालियो। आ मुद्दे बातचीत करता डीके शिवकुमार भाई डीके सुरेश जणाव्यु के मने लागत नहीं कि हूं संपूर्ण रीते खुश छू, परंतु कर्नाटक हित में अमे जे वचन आप्या छे पूरा कर्या छे अने माटे पार्टी अने डीके शिवकुमारे आ स्वीकार करव पड़ू। डीके सुरेश ने जारे पूछवामां आव्यु के शू तमे डीके शिवकुमार ने कर्नाटक सीएम तरीके जोवा मांगो छो, तो तेना जवाब में डीके सुरेशे कह्युं के पर एवं थयुं नथी, कारण आपणे जोईशुं आगळ शुं थाय छे। I don't think I am fully happy, but in the interest of the Karnataka, what commitment we have given to the people of Karnataka, Kannadigas, we wanted to fulfill. So that's why the party and Mr. D.K. Shivakumar, everybody has to accept. In future, we will see, let us see, long run to go. सीएम तरीके अने डीके शिवकुमार डेप्यूटी सीएम तरीके शपथ ग्रहण करशे त्यारे बने नेताओं निवासस्थाने सघन बंदोबस्त जोवा मळ्यो। तेमना निवासस्थान बहार बने नेताओं मसमटा कदावर पोस्टरो पण लाग्या। आ उपरांत तेमना स्वागत माटे फूलोना हार अने अन्य तैयारीओ पण करवामां आवी। कांग्रेस पार्टीए कर्नाटक मुख्यमंत्री अने उप मुख्यमंत्री नामनी जाहरात करी त्यारे आ मुद्दे बातचीत करता कांग्रेस नेता रणदीप सुरजेवालाए कहूं कि अमारी पार्टी फॉर्म्यूला सेवा छे, जे व्यक्ति इच्छे तेटली सेवा करी शके छे। तेमणे कहूं कि शपथ ग्रहण समारोह में तमाम मित्रों ने बोलावामां आवशे।
सुरजेवाले कहूं कि आ उजवणी नहीं परंतु कांग्रेस लोकतंत्र प्रत्ये समर्पण छे। लोको प्रत्ये समर्पण आयोजन में तमाम मित्र दल हाजरी आपे। दरेक व्यक्ति जे लोकतंत्र की रक्षा करने मांगे छे शपथ ग्रहण समारोह में सामेल थई शके छे। कर्नाटक में सीएम नाम की जाहरात बाद बेंगलुरु ना कंटीवीरा स्टेडियम खाते शपथ ग्रहण समारोह की तैयारी पूर जोश में चाली रही छे। सारे मित्र जो हैं उन सबको बुलाएंगे क्योंकि ये जश्न नहीं है, ये प्रजातंत्र के प्रति कांग्रेस का समर्पण है, न केवल कर्नाटक के लिए बल्कि पूरे देश के लिए। और जनता के प्रति समर्पण के आयोजन में सब मित्र दल शामिल हों। हर वो व्यक्ति जो प्रजातंत्र के लिए संघर्ष करना चाहता है, संविधान की रक्षा करना चाहता है, वो आए और इस यज्ञ में शामिल हो, ऐसी हमारी आकांक्षा है। तो जो भी आएगा उन सबका स्वागत है। कर्नाटक विधानसभा की चूंटणी में जीत मेळव्या बाद कांग्रेस पार्टीए प्रदेश मुख्यमंत्री और उपमुख्यमंत्री नाम की जाहरात करी। त्यारे आ मुद्दे बातचीत करता कांग्रेस पार्टी महासचिव केसी वेणुगोपाले जणाव्यु कि अमारी प्राथमिकता छे कि अमे जे पांच गेरंटी लोकोने आपी हती तेने पहली केबिनेट में पूरी करवानो प्रयास करीशुं। तेमणे कह्युं कि कर्नाटक में शपथ ग्रहण समारोह में अमे समान मानसिकता धरावता राजकीय पक्षों प्रतिनिधिओने हाजर रहेवा माटे आमंत्रण आपीशुं। केसी वेणुगोपाले कह्युं कि भारत जोड़ो यात्राए पण कांग्रेसी कार्यकर्ताओं में जोश भर्युं छे। मिनिस्टर एंड डीके शिवकुमार एज़ अ डेप्यूटी चीफ मिनिस्टर, डीके शिवकुमार विल कंटिन्यू एज अ पीसीसी प्रेसिडेंट टिल द पार्लियामेंट इलेक्शन ओवर। दिस इज व्हाट ऑफ कोर्स आवर मेन मुद्दा इज, आवर फर्स्ट प्रायोरिटी इज टू इम्प्लीमेंट आवर फाइव गारंटी that will be discussed and finalized in the first cabinet itself. This is the promise given by Rahul Gandhi, Congress President, Madam Sonia Gandhi, everybody. So we will fulfill that. Modi sarkar ma mota ferbadal same aavya. Kendriya kayda pradhan na pade thi Kiran Rijiju ne hatavi devama aavya. Temni jagyae Arjun Ram Meghwal ne kayda pradhan jahir karaya. Kiran Rijiju ने अर्थ साइंस मंत्रालय सौंपवामां आव्युं। किरण रिजिजू अरुणाचल प्रदेश रहवासी छे। छेल्ला केटलाक समयथी तेओ निवृत्त न्यायाधीशों पर करेली टिप्पणीना कारणे चर्चा में रहा। किरण रिजिजूए कॉलेजियम सीस्टम विषे पण कह्युं हतुं कि देश में कोई कोई ने चेतवणी आपी शके नहीं, देश में दरेक व्यक्ति बंधारण प्रमाणे काम करे छे। आ सिवाय तेमणे केटलाक आकरा प्रहार कर्या हता। गुरुवारे सुप्रीम कोर्ट में द केरल स्टोरी पर सुनावणी हाथ धरवामां आवी हती। दरमियान सुप्रीम कोर्टे पश्चिम बंगाल में फिल्म पर प्रतिबंध हटावानो आदेश आप्यो हतो। सुनावणी दरमियान बंगाल सरकार तरफ थी हाजर रहेला एडवोकेट अभिषेक मनु सिंघीए कह्युं कि फिल्म थी लोकोने उश्केरवानो भय छे। आ मामले चीफ जस्टिस डीवाई चंद्रचूड़े कह्युं कि लोकोनी भावनाओना आधारे तमे मूलभूत अधिकारों में अवरोध न लावी शको। कायदो अने व्यवस्था जाळवी ए सरकारनुं काम छे। जो कोई जिल्लानी विशेष स्थितिने कारणे प्रतिबंध मुकायो होय तो अलग वात होय। तमे समग्र राज्य में प्रतिबंध मुक्यो छे। तेमणे वधुमां कह्युं कि अमे तमिलनाडु सरकार निवेदन ने रेकॉर्ड पर लई रह्या छीए कि तेमणे कोई पण प्रतिबंध लाद्यो नथी। अमे निर्देश आपी रह्या छीए कि फिल्म दर्शावता सिनेमा हॉल में पूरती सुरक्षा पूरी पाडवामां आवे। सुप्रीम कोर्ट में दिल्ली में अरविंद केजरीवाल की सरकार ने मळेला अधिकार बाद अरविंद केजरीवाल एक्शन में जोवा मळी रह्या छे। पहला सेवा सचिव आशीष मोरे ने हटावा माटे उपराज्यपाल वीके सक्सेना ने प्रस्ताव मोकलवामां आव्यो। अने हवे दिल्लीना मुख्य सचिव ने हटावा माटे केन्द्र सरकार ने प्रस्ताव मोकलवामां आव्यो छे। मुख्यमंत्री अरविंद केजरीवाले उपराज्यपाल मार्फते केन्द्र पासेथी संमति मांगी छे। दिल्ली सरकार नरेश कुमारना स्थाने पीके गुप्ता ने मुख्य सचिव बनावा मांगे छे। जेना माटे दिल्ली सरकारे केन्द्र ने प्रस्ताव मोकल्यो छे। पीके गुप्ता 1989 बेचना आईएएस अधिकारी छे अने हालमां एसीएस छे। दिल्ली सरकारे उपराज्यपाल वीके सक्सेना ने सर्विस सेक्रेटरी आशीष मोरे ने हटावीने एकेसी ने होद्दो आपवानो प्रस्ताव मोकल्यो हतो। महाराष्ट्र विधान परिषद विपक्ष नेता अंबादास दानवे दावो कर्यो हतो कि राज्य में दररोज 70 महिलाओं और छोकरीओ गुम थई रही छे। दानवे सरकार ने महिलाओं की सुरक्षा माटे पगला लेवा विनंती करी। शिवसेना नेता दानवे बुधवार राज्य नायब मुख्यमंत्री देवेंद्र फडणवीस ने आ संदर्भ में पत्र लख्यो हतो। पत्र में जणाववामां आव्यु छे कि आ वर्ष जान्युआरी मार्च सुधी में राज्य में 5,510 महिलाओं और छोकरीओ गुम थई होवानुं जणाव्युं छे। विगतो आपता तेमणे जणाव्युं कि जान्युआरी में 1,600 महिलाओं और छोकरीओ, फेब्रुआरी में 1,810 और मार्च में 2,200 महिलाओं और छोकरीओ गुम थई हती।
नौकरी बदले जमीन कौभाड केस में बिहार पूर्व मुख्यमंत्री राबड़ी देवी ईडी समक्ष हाजर रहा था। अधिकारी जणाव्यु कि तपास में जोड़वा राबड़ी देवी ने ईडी द्वारा सम्मन्स पाठवामां भागरूपे हाजर रहा था। आ पहला मार्च महीना में नौकरी बदले जमीन कौभाड केस में सीबीआईए राबड़ी देवी ने पूछपरछ की। यूपीए वन सरकार कार्यकाल में जयरे लालू प्रसाद यादव केन्द्रीय रेलवे मंत्री था तरह कथित नौकरी बदले जमीन कौभाड थो हो आरोप लगाड़े। सीबीआई केस में 16 मार्चे आरजेडी सांसद प्रेमचंद गुप्ता पार्टी धारासभ्य किरण देवी निवासस्थान सहित 9 स्थलों दरोड़ा पड़ा था। पंजाब गुरदासपुर जिला एक महिला खेडूत ने पुलिसकर्मी द्वारा थप्पड़ मरवा वीडियो झड़पी वायरल थी रू। बुधवार खेडूत दिल्ली कटरा नेशनल हाईवे पर जमीन संपादन विरोध करो जो बाद गुरदासपुर जिला हरगोबिंदपुर ब्लॉक में भामरी गाम में दरोड़ा पड़ा था। दरोड़ा दरमियान एक पुलिसकर्मीए महिला खेडूत ने थप्पड़ मारी थी जो वीडियो सोशियल मीडिया पर वायरल थी रू। जे बाद पंजाब पुलिस की निंदा थी रही है। सवालों उठी रहा है कि दिल्ली कटरा नेशनल हाईवे पर खेडूतों ने जमीन संपादित कर रही है जेना खेडूतोए विरोध मार्ग अपनाव्यो। आ दरमियान पंजाब पुलिस अमानवीय चेहरो सामे आव्यो। देशना मोटाभागना क्षेत्रों में आकरी गरमी पड़ रही है त्यारे महाराष्ट्र नासिक जिला में आवेला पिंट गाम तीव्र पानी की अछत सामनो करी रहूं छे। गाम में पानी की अछत कारण महिलाओं जीव जोखम में मूकी कूबामांथी पानी बहार काढ़वू पड़ी रहूं छे। अगाउ महाराष्ट्र मंत्री दादाजी भूसे जणाव्यु हतुं के जल जीवन मिशन हेठ प्रदेश अनेक गामडाओं में पाइपलाइन थी पानी उपलब्ध करावानो प्रयास करवामां आवी रह्यो छे। पानी की तंगी सामनो करना गामडाओं में नजीकना डेम में पानी पहोंचाड़वामां आवी रह्यो छे। पश्चिम बंगाल के गामडाओं में पानी की अछत कारण महिलाओं मार्गो पर विरोध प्रदर्शन कर्यु हतुं। राजधानी दिल्ली जंतर मंतर पर कुस्तीबाजू प्रदर्शन यथावत छे। अग्रणी चेहराओं में एक ने देश सौथी मोटा कुस्तीबाजू में एक साक्षी मलिके खुली ने बात करता कहूं कि बृजभूषण जेवा मजबूत व्यक्ति की सामे जवा घनी हिम्मत की जरूर पड़े। तेमणे वधुमां कहूं कि तेमणे देखरेख समिति में बिल्कुल विश्वास नहीं तेमज कुस्तीबाजूए मेडल परत करवानी पण धमकी आपी। साक्षी मलिके कहूं कि जयरे महिला खिलाड़ियों में हिम्मत आई तेरे बोलिया और बृजभूषण जेवा शक्तिशाली और राजकारण साथ जोड़ेला व्यक्ति सामे बोलवा घनी हिम्मत की जरूर पड़े। अमे नक्की कर्यु कि हवे यौन शोषण सामे अवाज उठावानो समय आवी गयो छे। दिल्ली और आसपासना विस्तारों में वातावरण में एकाएक पलटो आता गाजवीज साथ वरसाद पड़ो। वरसाद थता लोगों ने गर्मी में राहत मिली थी। आगामी केटलाक दिवसों दरमियान वरसादी झापटा पड़ी शके छे। हवामान विभाग प्रमाणे आगामी 2 दिवस दरमियान दिल्ली और आसपासना विस्तारों में हलवो वरसाद पड़ शके छे। वरसाद साथ आंधी फूंकावानी पण हवामान विभागे शक्यता व्यक्त करी। वरसादना कारणे दिल्लीना सरेराश लघुत्तम तापमान करता 1 डिग्री सेल्सियस ओछू एटले के 25.4 डिग्री सेल्सियस तापमान नोंधायुं जो कि महत्तम तापमान 40 डिग्री सेल्सियस जेटू नोंधवामां आव्युं। हरियाणाना रोहतक और आसपासना विस्तारों में मुशळधार वरसादी साथ करा पण पड़ा जेना कारणे लोकोने गर्मीमांथी राहत मळी हती। इलोन मस्के ज्यारथी ट्विटर खरीद्युं त्यारथी सोशियल मीडियाना प्लेटफॉर्म पर सतत नवी सुविधाओं लॉन्च करवामां आवी रही छे। त्यारे हवे मस्के जाहेरात करी छे कि हवे ट्विटर पर 2 कलाकनो 8 जीबी सुधीनो वीडियो पण अपलोड करी शकाशे। जो कि ते माटे ट्विटर पर ब्लू सब्सक्राइबर जरूरी छे। इलोन मस्के तेमना ट्विटर अकाउंट परथी ट्वीट कर्युं ट्विटर ब्लू वेरिफाइड सब्सक्राइबर हवे 2 कलाकनो वीडियो अपलोड करी शकशे एटले के आ सेवा मेळववा माटे यूजर्स ट्विटर ब्लू सेवानो लाभ लेवो पड़शे अने त्यारबाद ज ते 2 कलाकनो वीडियो ने शेर करी शकशे। आगाउ एलन मस्के ट्विटरना नवा सीईओ तरीके लिंडा याकारिनोनी जाहेरात करी हती। ते सिवाय कंपनीए डायरेक्ट मैसेज फीचर पण लॉन्च कर्युं हतुं। आना द्वारा हवे यूजर्स ट्विटर पर डायरेक्ट मैसेज मोकली शकशे अने तमाम मैसेज एन्क्रिप्टेड हशे एटले के कोईपण आ संदेश ने डीकोड करी